ઉદ્યોગોની તરફેણ બંધ કરો કાઠળા ગામનો ગૌચર બચાવો. સરકાર અને વહીવટીતંત્ર કાઠળા ગામની ગૌચર જમીન એર સ્ટ્રીપમાં જતા રોકે. અંગત સ્વાર્થ મૂકીને કચ્છ કલેક્ટર અને પ્રાંત અધિકારી કાઠળા ગામની ગૌચર જમીનમાં ચરિયાણ કરતી ગાયોની વેદનાને જોજો. સરકાર અને તંત્ર ગૌચર જમીન ઉદ્યોગને ન ફાળવાય તે માટે હાઈકોર્ટની લડતમાં કાઠળા ગામ લોકોની સાથે સૌ જોડાય તેવી માંગ કરતા કાઠળા ગામના પૂર્વ સરપંચ ભારુભાઈ ગઢવી. આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી. ભારુભાઈ, ખાસ જે કાઠળાની ગૌચર જમીન જે એર સ્ટ્રીપમાં જઈ રહી છે, તો અત્યારે એ લડત ક્યાં પહોંચી છે? જી, પહેલાં તો મા ન્યૂઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ કે જ્યારથી અમારી ગૌચર બચાવ સમિતિ દ્વારા મુહિમ જ્યારે છેડી છે ત્યારથી મા ન્યૂઝે સતત આ મેટરને પ્રજા સમક્ષ મૂકી છે. જી પરેશભાઈ, અવશ્ય કહીશ કે હાઈકોર્ટ દ્વારા સારી એવી ન્યાયની રીતે આગળ વધી રહ્યા છે. ત્યારે તો હું ફક્ત કહેવા માંગીશ કે ખરેખર માનવીના જેટલા પણ ચૂંટેલ પ્રતિનિધિ છે એમને પણ કહેવા માંગીશ અને આપના માધ્યમથી સરકારી તંત્રને પણ કહેવા માંગીશ, કોઈ પણ ગામની કોઈ પણ તાલુકાની જમીન અગર તમે ગૌચર જમીન કોઈ પણ ઉદ્યોગ કે સરકાર માટે તમે ફાળવો છો તો પહેલી નીતિ ખરેખર એ હોવી જોઈએ કે જે તે સમયે જે તે ગામમાં 1965માં લગભગ બધા ગામડાઓમાં ગૌચર જમીન ફાળવણી કરવી છે કરેલ છે, ત્યાર પછી આ દિવસ સુધી કોઈ પણ ગૌચર જમીનની માપણી કરવામાં આવી નથી. અને જો ગૌચર જમીનની સચોટપણે માપણી કરવામાં આવે તો જે તે વખતે રેકર્ડ ઉપર જે જમીન બોલી રહી છે કાઠળા ગામમાં 1200 એકર બોલી રહી છે, માંડવી શહેર રૂરલની 2600 એકર બોલી રહી છે, ત્યારે ખૂબ ગંભીર મુદ્દો છે કે માંડવીની જમીન 1965માં લગભગ ફાળવણી થઈ છે ત્યાર પછી માપણી કરવામાં આવેલ નથી અને સ્થળ ઉપર જમીન હયાત નથી. તમને ટૂંક સમયમાં કહું તો રેકર્ડ ઉપર જમીન બોલતી હોય છે 817 હેક્ટર એટલે 2042 એકર રેકર્ડ ઉપર બોલી રહી છે અને જગ્યા ઉપર જમીન બિલકુલ આવેલ નથી. જગ્યા ઉપર મારા ખ્યાલથી 200 એકર જેટલી જમીન અવેલેબલ છે, ત્યારે આ ગંભીર મુદ્દો છે. આપના માધ્યમથી કહેવા માંગીશ, જો આવી રીતે ગૌચર જમીનના એમને એમ ઓર્ડર કરવામાં આવશે તો ટૂંક સમયમાં ગૌચર બિલકુલ બચશે નહીં. ગાયનો ચરિયાણ બાબત બહુ ગંભીર મુદ્દો છે. ત્યારે હું તો અહીંયાથી આપના માધ્યમથી કહેવા માંગીશ, તમે જોઈ શકો છો કે અહીંયા આ બાજુ તમે ગાયો બધી ચરી રહી છે, આના જમીનો બધી ઉદ્યોગ અને વિકાસમાં હાલી જશે જમીન તો ખરેખર ગાયો માટે ચરિયાણ બિલકુલ રહેશે નહીં. ત્યારે આપના માધ્યમથી પાછું કહીશ એકવાર કે ચૂંટેલ પ્રતિનિધિ અને વહીવટી તંત્રને પણ કહીશ, કોઈ પણ જમીન ગૌચર ફાળવવામાં આવે તો પહેલાં આખે આખી ગૌચર જમીનની માપણી કરવામાં આવે કે ખરેખર જમીન છે કે નહીં. રેકર્ડ ઉપર બોલતી હશે અને સ્થળ ઉપર જમીન નહીં હોય તો બહુ ગંભીર મુદ્દો છે. આવનારા સમયમાં પણ અમે ગૌચર બચાવવા માટે જવલંત લડાઈ કરશું હજી અને કોર્ટના માધ્યમથી ન્યાય માંગશું એવી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું. અગાઉ 2001માં પણ પરેશભાઈ આ એર સ્ટ્રીપમાં મારા ખ્યાલથી 150 થી 190 એકર જમીન ગયેલી છે જે ગૌચર જમીન હતી. તમે આ જોઈ શકો છો કે 20 વર્ષ કે 25 વર્ષમાં પણ કાંઈ એટલો જાજો કાંઈ જોઈએ એટલો એરપોર્ટનો વિકાસ થયો નથી, એમને બંજરની રીતે પડ્યું છે. અને આપ જોઈ શકો છો કે આ જ વિસ્તારમાં 7 જેટલા તળાવ અને ચેકડેમ આવેલા છે, ત્યારે DLRI અને સરકાર તરફથી એક પણ તળાવનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. આ તમે હમણાં જોઈ શકો, સારું વરસાદ પડતા સારા પ્રમાણમાં તળાવમાં પાણી ભરેલ છે. ત્યારે સરકારને પણ એ પણ કહેવા માંગીશ કે જો આ વિસ્તાર છે કાઠાળપટ્ટીનો વિસ્તાર છે, આ બધી વાડીઓ તમે જોઈ શકો છો કે પાણીનો સાર ઘણા બધા સુધરે છે આ તળાવના લીધે. આગળ તમે જોશો તો અભયસાગર મોટું તળાવ આવેલું છે, 18 એકર જેટલો વિસ્તાર એનો આવેલું છે. આગળ પણ 2-3 ચેકડેમ આવેલા છે, એ પણ ચેકડેમનો ઉલ્લેખ આ માપણી સીટમાં કરેલ નથી. ખરેખર એ ગંભીર મુદ્દો છે. અને હું તો અહીંયાથી બધાને કહેવા માંગીશ કે આ એક કોઈ પક્ષની કે રાજકીય ઓલી નથી, પણ આ ગૌચર બચાવ મોહિમ એટલે બધા માટે છે. બધાને આહવાન કરું છું કે આવનારા સમયમાં જે લોકોએ હાલ સુધી શાસનકાર આપ્યો છે અને હજી પણ આ લડાઈ માટે શાસનકાર જોશે, ખરેખર કલેક્ટરશ્રીને અને ડેપ્યુટી પ્રાંત અધિકારી સાહેબને પણ હું કહેવા માંગીશ કે તમે સ્થાનિક આવો અને પંચનામા કરો કે ખરેખર અહીંયાથી ગાયો ચરવા માટે જઈ શકે કે ન જઈ શકે. અને હાલ આજના દિવસે હું તમને કહેવા માંગીશ કે માંડવી પાસે જો ગૌચર જમીન હોય તો આ જમીન જે બચી છે તમે જે જોઈ શકો છો, અહીંયા મારું પશુધન માંડવીનું પશુધન પણ અહીંયા ચરિયાણ કરે છે. આના સિવાય માંડવી માટે ક્યાં પણ ગૌચર જમીન આવેલી નથી. આ જ ગૌચર જમીન ઉપર સિરવા ગામ, ભારાપર, મેરાવ, કાઠળા અને માંડવી રૂરલની બધી ગાયો અહીં ચરિયાણ માટે આવે છે. જો આ જમીન હાલી જશે તો બહુ ગંભીર મુદ્દો છે કે આ બધી ગાયો જે પશુધન છે, માંડવીનું પશુધન 3116 જેટલું છે, એ ચરિયાણ માટે ક્યાં જશે, એ ખરેખર વિકટ
મુદ્દો છે, એટલે ખરેખર આ મુદ્દાને સ્થાનિક બધા જે ચૂંટેલ પ્રતિનિધિ છે એમને વિચાર વિમર્શ કરવું જોઈએ. અહીંયાની પાંજરાપોર જે છે એ ક્યાં જશે ચરણ માટે, અહીંયાના જે પશુધન છે બધા પશુધન ઉપર નિર્ભર છે. આ વિસ્તારમાં 4-5 ડેરીઓ આવેલી છે જેનો ટર્નઓવર મારા ખ્યાલથી કરોડોમાં છે. તો મારા ખ્યાલથી અહીંયા જે પશુધન માટે કંઈક ડેવલપ ગૌચર થાય એ વિશેષ સારું છે. આ એરપોર્ટ થકી કોઈ વિકાસને મને નથી લાગતું કોઈ વિકાસ માલધારીઓ માટે થઈ શકે. ખરેખર માલધારીઓ માટે વિકાસ કરવો તો નર્મદાનું પાણી પણ અહીંયા પહોંચે, ગૌચરના ડેવલપ થાય, 25-50 એકરના પ્લોટ બને, એમાંથી ગાયો માટે ખૂબ સારા પ્રકરણમાં ઘાસ ઉગે અને ઘાસ ઉગાડવામાં આવે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. સંપૂર્ણ અમારા કાઠલા ગામનો સાથ સરકાર છે. અમારા પૂર્વ અખિલ કચ્છ ચાણ સભાના પ્રમુખ વિજયભાઈ ગઢવી સાહેબ, મારા સાથી મિત્ર રમેશભાઈ ગઢવી, ઝરપડાના યુવા આગેવાન અને એડવોકેટ શ્રી નારાયણભાઈ ગઢવીનો અમારા સાથે ખંભો મિલાવીને ખૂબ સાથ સરકાર રહ્યો છે. અને મારી સાથે મારા કચ્છ જિલ્લાના સરપંચ સંઘના પ્રમુખ શક્તિસિંહ અને દરેક કચ્છ જિલ્લાના સરપંચોનો ખૂબ ખૂબ સાથ સરકાર મળ્યો છે. આવનારા સમયમાં પણ કીધું છે કે જ્યારે પણ તમારે જરૂર હશે ત્યારે અમે હાજર રહીશું. અને અહીંયાના જે લોકોએ ગૌચર બચાવવા માટે મને સાથ સરકાર આપ્યો છે બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.